नमस्कार खेडूत मित्रों, आज आपणे आ वीडियो में सीजेंटानुं जे ब्लू कॉपर फूगना सकावे छे तेना विशेनी संपूर्ण माहिती छे ई आपणे मेळवशुं। तो सौथी प्रथम छे ब्लू कॉपर नी अंदर कंटेंट क्यूँ आवे छे, तो के कॉपर ऑक्सीक्लोराइड 50% डब्ल्यू पी फॉर्म में आवे छे। डब्ल्यू पी एटले के विटेबल पाउडर, एटले के पाउडर स्वरूप में छे आ दवा आपणे मळी जाय छे। खेडूत मित्रों, आ एक ऑर्गेनिक छे, पेस्टिसाइड छे, एटले जे पण कोई पण खेडूत मित्रों जे ऑर्गेनिक खेती करता होय ए दरेक खेडूत मित्रों छे ई आ दवा छे वापरी शके छे। हवे सीजेंटानुं जे ब्लू कॉपर आवे छे एना जेवुं छे, बीजी कई कई कंपनीनुं आवे छे, तो के टाटानुं जे ब्रिटॉक्स 50W करीने आवे छे एमां पण जे कॉपर ऑक्सीक्लोराइड 50% डब्ल्यू पी होय छे। टाटा रेलिस कंपनी एटले के आपणा भारतनी कंपनी छे, जे खेडूत मित्रोने टाटानुं ब्रिटॉक्स वापरवुं होय ए पण वापरी शके छे। અને ધાનુકા જે પણ આપણી ભારતની કંપની છે એનું છે ધાનુ ક્રોપ કરીને આવે છે 50% ડબલ્યુ પી, એમાં પણ છે કોપર ઓક્સીક્લોરાઇડ છે આવેલું હોય છે। હવે ખેડૂત મિત્રો, આ કોપર ઓક્સીક્લોરાઇડ જે કન્ટેન્ટ છે એ આપણા પાક ઉપર ત્રણ રીતે કામ કરે છે। એક તો એ ફૂગને પણ મારે છે, એટલે આપણે એને ફૂગનાશક પણ કહીએ છીએ, સાથે સાથે જો કોઈ બેક્ટેરિયાવાળો રોગ હોય તો એ બેક્ટેરિયાને પણ મારવામાં કામ લાગે છે, એટલે આપણે એને બેક્ટેરિયા સાઇડ પણ કહીએ છીએ। અને જો વાયરસથી કોઈ આપણા પાકને છે એ રોગગ્રસ્ત થયેલો હોય તો એ વાયરસને પણ છે ખતમ કરે છે। હવે ખેડૂત મિત્રો, આ કામ કઈ રીતે કરે છે, તો કે આ આપણા પાકમાં છે એ કોન્ટેક અને સિસ્ટેમેટિક બંને રીતે કામ કરે છે, એટલે કે પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ બંને રીતે કામ કરે છે। પ્રિવેન્ટિવ એટલે કે જો અત્યારે આપણા પાકમાં કોઈ પણ પ્રકારની ફૂગ ન હોય અને આપણે ઉપયોગ કરવો હોય તો પણ છે આ દવાનો ઉપયોગ કરી શકીએ છીએ। એવા સમયે છે એ જો આપણે ઉપયોગ કરી લીધેલો હશે તો ભવિષ્યમાં છે એ ફૂગ નહીં આવે આપણા પાકોમાં। અને ક્યુરેટિવ એટલે કે જો હાલમાં ફૂગ આવી ગયેલી હોય અને આપણે જો એનો ઉપયોગ કરીએ તો એ ફૂગનું જે વિસ્તાર છે એ ન્યાન્ય અટકી જાય છે, એ ફૂગ છે એ વધે નથી ચડી જતી। હવે ખેડૂત મિત્રો, આ એક દવાનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે ફ્લાવરિંગ સમયે છે કોઈ પણ પાકમાં આ દવાનો છે ઉપયોગ ખાસ કરીને ન કરવો જોઈએ। ભલે આ દવાના બોટલ આપણે દવાના પેકેટ ઉપર છે એ બ્લુ કલરનો ચતુષ્કોણ આપેલો છે, એટલે નુકસાન એટલી બધી માત્રામાં છે એ નથી કરતી, તેમ છતાં પણ ફ્લાવરિંગ સમયે છે આનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે ફ્લાવરિંગ સમયે આનો ઉપયોગ કરવાથી ફૂલ ખરવાની શક્યતાઓ છે એ વધી જાય છે। તો ખેડૂત મિત્રો, આ કેવા કેવા રોગ ઉપર છે એ કામ આપે છે, તો કે ડાઉની મિલ્ડ્યુ જેવા રોગ હોય એમાં પણ છે એ કામ આપે છે, કપાસ સોયાબીન જેવા પાકોમાં ખાસ કરીને જોવા મળે છે, લેટ બ્લાઇટ અને અર્લી બ્લાઇટ જેવા રોગ હોય જે પાંદડા ઉપર આ પ્રકારના ડાઘ થઈ જતા હોય તો તેમાં પણ છે એ કામ આપે છે, એન્થ્રાકનોઝ અને ફ્રૂટ રોટ જેવા રોગોમાં છે એ આ દવા કામ લાગી શકે છે। હવે ખેડૂત મિત્રો, આપણે જે પાંદડા રફ બનાવવા માટેનો જે વિડીયો બનાવેલો હતો એમાં આપણે છે એ બ્લુ કોપર વિશે વાત કરેલી હતી, એટલે કે આ દવા છે એ છાંટવાથી આપણા પાકના પાંદડા છે એ વધારે રફ થાય છે, પાકના પાંદડા છે એ વધારે રફ થવાથી કોઈ પણ પ્રકારના રોગનો એટેક છે એ જલ્દીથી નથી થઈ શકતો। કઈ રીતે છે આપણે પાકના પાંદડા વધારે રફ કરવા જોઈએ તે વિડીયો જોવા માટે જરૂરથી દરેક ખેડૂત મિત્રો એ વિડીયો જોઈ લેજો, જેથી તમને પૂરેપૂરી છે એ માહિતી મળી જાય। બીજું આનું એક ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વધારે જ્યારે તાપમાન હોય ત્યારે આ દવાનો ઉપયોગ ન કરવો જોઈએ, કેમ કે ત્યારે આ દવાનો ઉપયોગ કરવાથી આપણા આ દવાનું રિઝલ્ટ છે આપણા પાક ઉપર 100% છે એ જોવા નહીં મળે। એટલે ખાસ કરીને સવારના સમયે સવારે 9-10 વાગ્યા સુધીમાં અથવા તો સાંજે 5-5-6 વાગ્યા પછી છે આ દવાનો આપણે સ્પ્રે કરવો જોઈએ। હવે કેવા કેવા પાકોમાં છે એ આ દવા આપણે વાપરી શકીએ, તો કે દ્રાક્ષ છે, પપૈયા છે, કેરી, સોયાબીન, કપાસ, ચણા, મગફળી, લીંબુ, શાકભાજી, શાકભાજીમાં છે દૂધી, કારેલા, ટમેટા, ભીંડો, પછી મરચી, એવા કોઈ પણ પાકમાં છે એ આપણે દેખાડી એ પ્રમાણેને જો રોગ હોય તો એમાં છે આ દવા 100% રિઝલ્ટ આપે છે। હવે ખેડૂત મિત્રો, આના ડોઝ વિશેની જો આપણે વાત કરી લઈએ તો ડોઝ છે આનો 200 લિટર પાણી માટે 500 ગ્રામ આ બ્લુ કોપરનો ઉપયોગ કરવો જોઈએ, 20 લિટર પાણી માટે 50 ગ્રામ આ દવાનો ઉપયોગ કરવો જોઈએ, અને 15 લિટર એટલે કે એક પંપ માટે આ દવા છે એ 40 ગ્રામ જેટલો આપણે ઉપયોગ આનો કરવો જોઈએ। બીજું એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દવાનો ઉપયોગ કરતી વખતે આપણે કોઈ પણ પ્રકારના કીટનાશક છે એ મિક્સ કરીને છે એ વાપરી શકીએ છીએ, પણ એક ખાસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારની ખડની દવા છે એ દવા સાથે મિક્સ કરવાની ન થાય, કેમ કે ખડની દવા મિક્સ કરવાથી આનું રિઝલ્ટ છે તમને નહીં મળે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો જો તમને ગમેલો હોય તો
दरेक जानी तो तमारा खेडूत मित्रों सुधी व्हाट्सएप में शेयर करजो जेथी बीजा खेडूत मित्रों ने पण आ दवा विषे संपूर्ण माहिती मळे अने साचो उपयोग जे करी सके। तो खेडूत मित्रों आजना वीडियो में बस आटलू ज। जय जवान जय किसान।